હવે એક જ આકૃતિ આપેલી હોય એટલે કે એક જ આકાર આપ્યો હોય અને બે વસ્તુ તમને પૂછે કે એક ચતુર્થાંશ ફેરવ્યા પછી કેવી દેખાશે અને એક દ્વિતીયાંશ એટલે કે અડધો આખો ફેરવ્યા પછી કેવી દેખાશે તો તમારી સ્વાધ્યાય પોથીમાં પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે તો હવે આપણે એ વસ્તુ કરીએ તો કે એક ચતુર્થાંશ એટલે કેટલા અંશ થાય મેં તમને શીખવું હતું 360 ના છેદમાં 4 કરો એટલે કેટલા જવાબ આવે તો કે 90 90 અંશ ફેરવાય કયો આકાર ને આ પહેલા ને આપણે જોઈએ ત્રિકોણ છે એને 90 અંશ ફેરવો તો કેવો આકાર થાય આવો તમારે ત્રિકોણનો આકાર 90 અંશમાં થઈ ગયો બરાબર અડધું એટલે કેટલું થયું તો કે 360 ના છેદમાં 2 એટલે કે 180 અંશ એટલે આ ભાગ છે સીધો ઊંધો થઈ જાય તો આ અણી ક્યાં આવી જાય નીચે તો ક્યાં આવે તો કે અહીં ક્યાં થઈ જાય નીચે તો એક ચતુર્થાંશ ફેરવા પછી કેવો આકાર થાય અને એક દ્વિતીયાંશ ફેરવા પછી કેવો આકાર થાય તમને ખબર પડી ગઈ હવે બીજો આકાર છે ચોરસ ચોરસની બધી જ બાજુ સરખી હોય એને કોઈ પણ રીતના તમે ફેરવો એ ચોરસ જ રહેવાનું કારણ કે એની બધી બાજુ સમાન છે તો એક ચતુર્થાંશમાં શું થાય તો કે એ પાછું ચોરસ જ રહે એમાં કાંઈ ફેરફાર થાય નહીં અને એક દ્વિતીયાંશ તો કે એમાં પણ કાંઈ ફેરફાર થશે નહીં એ ચોરસનું ચોરસ જ રહેશે હવે ત્રીજું છે લંબચોરસ આકાર લંબચોરસ આકારમાં બે બાજુ સરખી બે બાજુ અલગ ચારે બાજુ અલગ નથી બે બાજુ અલગ છે બે બાજુ અલગ છે તો એને એક ચતુર્થાંશ એટલે 90 અંશ ફેરવો તો આનો આકાર શું થઈ જાય તો કે આવો થઈ જાય આમ ચિત્ર આવો આકાર આનો શું આકાર થઈ જાય આવો અને ફરી ફરી આને પાછું એક દ્વિતીયાંશ ફેરવે તો અડધું ફેરવી નાખો તો 180 તો પાછો ઈનો ઈ જ આકાર એને આવી એટલે કે એક ચતુર્થાંશ ફેરવો તો આકાર લંબચોરસનો ફરે પણ એક દ્વિતીયાંશ એટલે કે અડધો ફેરવો તો લંબચોરસના આકારમાં ફેરફાર થાય નહીં હવે આ આકાર કયો છે મેં શું કીધું તમને ખૂણાગણ 1 2 3 4 5 6 6 એટલે કેટલું થયું ષટકોણ તો ષટકોણને એક ચતુર્થાંશ એટલે કેટલું થયું તો કે 90 અંશ ફેરવો 90 અંશ ફેરવો એટલે ષટકોણ કેવો થઈ જાય આમ આડો ષટકોણ કેવો થઈ ગયો આડો આ ભાગ છે અહીંયા આવી સમજાણો અને આ ભાગ છે અહીંયા ઉપર થયો આવો થઈ જાય હવે એને જ એક દ્વિતીયાંશ ફેરવો હોય તો અડધો આંટો ફેરવો હોય તો ફરીથી એનો એ જ આકાર ષટકોણનો રહે એમાં કોઈ જાતનો ફેરફાર થાય ન બરાબર એટલે કયા કયા આકારમાં ફેરફાર એક ચતુર્થાંશમાં થાય તો કે ત્રિકોણમાં થાય લંબચોરસમાં થાય અને ષટકોણમાં થાય અડધો આંટો ફેરવો પછી કોનામાં ફેરફાર થાય તો કે ત્રિકોણમાં થાય પછી એકેયમાં થાય નહીં તમે જુઓ અડધો આંટો ફેરવો તો ચોરસ એ નહીં જઈએ લંબચોરસ એવું ને એવું નહીં અને ષટકોણ એમ નેમ નહીં ફક્ત ફરે કોણ તો કે ત્રિકોણ સમજાણો હજી આપણે થોડા એવા આકાર લઈએ હવે અહીંયા એક મેં આકાર દોર્યો છે પંખાના આપણે પાંખિયા હોય ને ત્રણ પાંખિયા દોરેલા છે પંખાના એ રીતના કે અને આને તમારે કેટલું ફેરવવાનું છે તો કે એક ના છેદમાં ત્રણ એક તૃતીયાંશ એ ભાગ ફેરવો તો એના જેવો જ આકાર મળે તો કે આ પંખામાં કોઈ જાતની ડિઝાઇન આપણે પાંખિયામાં નથી કરી તો આને આપણે એક તૃતીયાંશ એટલે ત્રીજો ભાગ એટલે કેટલો થયો 360 ના છેદમાં ત્રણ એટલે કેટલા થયા તો કે 120 અંશ 120 અંશ આપણે એને ઘડિયાળની દિશામાં ફેરવીએ તો કોઈ જાતનો એનો આકારમાં ફેરફાર થશે નહીં એટલે આનો એ જ આકાર એને આપણે મળે પણ હવે ધારો કે અહીંયા અમે પાંખિયામાં ડિઝાઇન કરી દીધી છે તો એને એક તૃતીયાંશ આપણે ફેરવીએ તો એનો એ જ આકાર મળશે તો કે ના એનો આકાર કેવો થઈ જશે તો કે એનો આકાર કેવો થાય જો ભાઈ તમે આપણે આકારમાં ફેરફાર કરવાની ડિઝાઇનમાં આપણે ફેરફાર થઈ જાય બાકી પાંખિયામાં કોઈ ફેરફાર નથી કરી નાખવાનો ન તો પંખાને બદલે કે પીટું થઈ જાય બરાબર ને હવે આ ડિઝાઇન છે ક્યાં આવી જાય એક તૃતીયાંશ એટલે અહીં એટલે આનો આ આકાર આમાં રહેતો નથી શું કામ કારણ કે અહીંયા આગળ આપણે ડિઝાઇન કરેલી છે એટલા તો ડિઝાઇન નો સાધુ હોય તો એક તૃતીયાંશ ફેરવે તો એ જ આકાર મળે પણ ડિઝાઇન હોય તો એ પાછો અહીંયા 120 અંશે ફરે એટલે એ આકારમાં ફેરફાર થઈ જાય કારણ કે ડિઝાઇન બદલી ગઈ આ રીતના આપણે આખું ચેપ્ટર સરખું દેખાય છે કે નહીં એ આપણે સમજ્યા